ત્યારબાદ આ કથાની અંદર આવું એટલે તમે કામને છોડજો, ક્રોધને છોડજો, લોભને છોડજો. તમારામાં કામ ન હોવો જોઈએ, ક્રોધ ન હોવો જોઈએ. અને મેં યજમાન પરિવારને પહેલેથી કહી રાખ્યું, કદાચ ઘીના ડબ્બા ઉધાવળી જાય તો ક્રોધ ના હોવો જોઈએ. કારણ ભાગવતકાર અને વેદાજ્ઞ વિદ્વાન પંડિતો કહે છે કે તમારું કરેલું જે સત્પુણ્ય છે, જે સત્કર્મ છે, એ તમારું ક્રોધ એ સત્કર્મને ધોઈ નાખે છે. માટે આપણું કરેલું નિષ્ફળ ન જાય માટે ક્રોધ ન થવો જોઈએ. જે થવું છે તે થશે, આપણે બસ ભગવાનની ભક્તિ કરો. કામને છોડજો, ક્રોધને છોડજો, ધર્મના કાર્યમાં લોભને છોડજો. તમને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો એને સદલક્ષ્મી બનાવી લેજો. આવા ધર્મના કાર્યમાં સદલક્ષ્મી બનાવજો. તમારે ત્યાં જો લક્ષ્મી હશે ને તો એ સદલક્ષ્મી થવા માટે પ્રેરાતી હશે, ભગવાનના કાર્યમાં વપરાતી હશે. લક્ષ્મીના ત્રણ પ્રકારો છે, પૈસો, લક્ષ્મી અને સદલક્ષ્મી. પૈસો છે ને એ તમારો દારૂખાનામાં દવાખાનામાં વપરાતો હશે. ત્યાર પછી તમારા ઘરની લક્ષ્મી તમારા વ્યવહારિક કામોમાં વપરાતી હશે. અને છેલ્લે સદલક્ષ્મી. આવા ધર્મના કાર્યમાં તમારી પૈસો, તમારી લક્ષ્મી વપરાય ને તો સમજો એ તમારા ઘરની સદલક્ષ્મી છે. બાકી તો ઘણા બધા હજી મેં જોયા છે, નંદોત્સવ હોય, ભગવાનની ભેટ બોલાતી હોય, ખીચામાં હાથ નાખે પણ પાછો કાઢ લે. ભગવાન કે તારા પૈસા મારે જોતા નથી, કારણ કે તારા લઈ આવ્યો ક્યાંથી. માટે ધર્મના કાર્યમાં લોભ છોડજો, ઈર્ષાઓને છોડીને આવજો. જો કે જ્યારે પણ કથામાં આવો ત્યારે જો અનુકૂળતા હોય તો એક ગૌમુખીને માળા લઈને આવજો. ભગવાનનું શ્રવણ કરજો, કીર્તનને સાંભળજો, સાથે ભગવાનનું મનન કરજો. બની શકે તો ઉપવાસ કરજો, હું નથી કહેતો. તમે ભૂખ્યા રહી હગો તો રહેજો. બાકી હું કહું છું કે ઉપવાસ ન કરો તો કંઈ નહીં, પણ ઉપાસના જરૂર કરજો. ભૂખ્યા રહેવાથી ભગવાન નહીં મળે. જો ભૂખ્યા રહેવાથી ભગવાન મળતો હોય તો જગતમાં અનેક એવા જીવાત્માઓ છે કે જેને ભૂખ્યું સુઈ જવું પડે છે. ભૂખ્યા રહેવાથી ભગવાન નહીં મળે. અને હું તો મારા યજ્ઞમાં જાઉં તોય પણ ભલે, કથામાં જાઉં તોય ભલે, કહી દઉં તમે ભૂખ્યા રહી શકો તો રહેજો, બાકી બપોરની રાહ હવારથી જોતા હોય, ક્યારે બપોર થાય ફરાળ કર લઈ તો રહેવા દેજો. હું ત્રણ ટાણા જમીન જાઉં. હું મારા યજમાનોને પણ કહી દઉં કે તમે જમીન બેસો પૂજામાં. સાહેબ તમારું જીવ જો ભગવાનની પૂજામાં નહીં હોય ને તો પૂજા કંઈ કામની નથી. બેઠા હોય અહીંયા અને મન પહોંચી ગયું ક્યાંનું ક્યાંય તો એની જરૂર નથી સાહેબ. માટે લોભને છોડજો, ઈર્ષાઓને છોડજો, બની શકે તો ઉપવાસ કરજો. અને ભગવાનના કાર્યમાં તમે જે રૂપિયો વાપરો હશે ને, ભગવાન કહે છે કે કોઈનો ભાર મારા માથા ઉપર રાખતો નથી, કોઈનું ઋણ ન રાખું. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ભગવાનના કાર્યોમાં જે પણ સંપદા વાપરી હશે એ તમને અનેક ગણું કરીને કનૈયો પાછું આપી દેશે. કોઈ દિવસ ઋણ માથે ન રાખે. એક આસને બેસીને કથાને સાંભળવી, ત્યારબાદ કથાના વક્તા આવે ત્યાર પહેલા આપણે આપણું સ્થાન લઈ લેવું, અને કથાના વક્તા જ્યારે પોતાની વ્યાસગાદીને છોડે ત્યારબાદ આપણું વ્યાસ આપણે આપણું આસન છોડવું. 15 મિનિટ અગાઉ તમારે આવીને ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની જો તમે ભક્તિ કરી છે તો ભગવાનનું શ્રવણ કરી શકશો, ભગવાનના ગુણાનુવાદને સાંભળી શકશો. હવે સામાન્ય દાખલો સમજો, તમારે બહાર ગામ જવું છે અને ટ્રેનમાં મુસાફરી કરવાની છે, 10 વાગ્યાની ટ્રેન છે. તમે સાચું બોલજો, તમે પ્લેટફોર્મ પર કેટલા વાગે પહોંચી જાઓ છો? કેટલા વાગે પ્લેટફોર્મ જઈએ આપણે? 9:30 વાગે. શું કામે? પહેલાં તો ટિકિટ લેવી પડશે, લાઈન કેવડી હશે ખબર નથી, એટલે આપણે ત્યાં ઊભા રહીશું. ટિકિટ લીધા બાદ આપણે પ્લેટફોર્મ પર આપણે એનો વેઇટ કરતા હશું કે ક્યારે ગાડી આવે ને આપણે બેસ જઈએ, ગાડી આવે એટલે બેસ જઈએ. તો આ પણ મારી તમારી એક ધર્મની ટ્રેન છે સાહેબ. આ ધર્મની ટ્રેનમાં બેસવા માટે પણ તમારે ટિકિટ લેવી પડશે, અને આમાં પૈસા નહીં, આમાં તો મારા કનૈયાના કીર્તનનું જ તમારે નાણું આપવું પડશે. કનૈયાના કીર્તનનું નાણું આપવું પડશે.
तो 15 મિનિટ અગાઉ આવીને બેસી જવું, ભગવાનનું ભજન કરવું, આ તમારી ટિકિટ છે, અને પછી તમને મારા ધર્મની ગાડીમાં બેસવા અધિકાર મળશે. વક્તાના અને શ્રોતાના નિયમો બતાવ્યા, એ નિયમોને બતાવી શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પુરાણનું તિલક છે એ તિલક બતાવી અને શ્રીમદ ભાગવતનું મહાત્મય પૂર્ણ કર્યું અને એ પૂર્ણ એ મહાત્મયનું પુણ્યફળ ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં સમર્પિત કરતા બોલીએ ભાગવત ભગવાન કી હા
कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनो वंदे कृष्णं वंदे पृथा बहुवचन न थाय सत्य एक ही हो એટલે જ કહે છે ને ઈશ્વર એક છે એના રૂપો અનેક છે પણ ઈશ્વર તો એક જ છે આપ સંસ્કૃતના શ્લોકોને સાંભળો અને આ શ્લોકના અંતિમ ચરણમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ શું કામે જો મહર્ષિ વેદવ્યાસ ઈચ્છે તો લખી શકતા હતા શિવમ પરમ ધીમહિ મહર્ષિ વેદવ્યાસના હાથમાં ગ્રંથ હતો જો ઈચ્છે તો લખી શકતા આ ગ્રંથ કોઈ એકનો નહીં આ પૃથ્વી પરના દરેક જીવાત્માઓનો છે સત્યમ પરમ ધીમહિ જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે વિશ્વોત્પત્તિયાદિ હેતવે આ જગતનું જે ઉત્પન્ન કરે છે નિર્માણ કરે છે સર્જન કરે છે માત્ર સર્જન કરીને છૂટી નથી જતો શાસ્ત્રકાર ભાગવતકાર લખે છે કે પરમાત્મા જીવાત્માને જન્મ આપી અને છૂટી નથી જતો એનું પાલન અને પોષણ કરવાની જવાબદારીઓ પણ ભગવાનની છે ત્યારબાદ સમયાંતરે આ જગતનો જીવાત્માઓનો લય કરવો એ પણ ઈશ્વરના હાથમાં છે ઉત્પત્તિ સ્થિતિ લઈ કારણ ભગવાને ઉત્પત્તિ કરાવી આની સ્થિતિને સંભાળી અને અંતમાં લઈ કરાયો ક્ષય કર્યો ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓ છે આ ત્રણ દેવતાઓને અલગ અલગ કામ સોંપ્યા ભગવાન બ્રહ્માને આપ્યું કે હે બ્રહ્મા તમે જગતની ઉત્પત્તિ કરો ભગવાન વિષ્ણુનું પાલન અને પોષણ કરવાનું કર્મ અને ભગવાન શિવ સંહાર કરો આ ત્રણ કર્મ ભગવાનને આપણે ગોડ કહીએ પરમાત્માને આપણે ગોડ કહીએ ત્રણ અક્ષરોનો એ શબ્દ ભગવાનને ગોડ લખવાનું મહાત્મ્ય શું છે ગોડનો પહેલો જ અક્ષર આવ્યો જી જી ફોર જનરેટ જનરેટનો અર્થ થાય છે સર્જન કરવું ઓ ફોર ઓપરેટર ઓપરેટરનો અર્થ થાય ચલાવવું ડી ફોર ડિસ્ટ્રોયર ડિસ્ટ્રોયરનો અર્થ થાય એનો નાશ કરવો એનો સંહાર કરવો એટલા માટે ગોડ શબ્દ બોલ્યા ભગવાનના ત્રણ કાર્ય જન્મ આપવો જીવાડવો અને અંતે ફરી પાછો લઈ જવો આ ત્રણ કર્મો છે ઈશ્વરના
આપણે એ વાતને ભૂલી ન જવી જોઈએ કે સંસારમાં ઘણા બધા દીકરા એવા છે કે જેને મા બાપ તેમાંથી એક પણ નથી, છતાં પણ જીવે છે, છતાં પણ આનંદ કરે છે. તો દીકરાઓને પણ મિથ્યા અભિમાન ન રાખવું કે આપણે હશું તો જ આપણા મા બાપની વૃદ્ધાવસ્થા સારી જશે. ના, જેને એક પણ સંતાન નથી એ પણ વૃદ્ધાવસ્થા પહોંચે છે. તો આનું કોણ? આપણી બહુ જૂની કહેવત છે, જેનું કોઈ નથી એનો ભગવાન છે. હરિ સૌને નિભાવે, પરમાત્માએ શું સર્જન કર્યું છે, આ જગતનું નિર્માણ. કેટલા અહો ભાગ્ય છે કે પરમાત્માએ મને તમને આ પૃથ્વીને નિહાળવા માટે આવો સુંદર બળભાગી જીવાત્મા આવ્યો છે. અને એમાં પણ તમે લોકો તો બહુ બળભાગી છો, મહાભાગ્યશાળી છો કે ભગવાનના સાનિધ્યમાં બેસીને ઈશ્વરની કથાઓ સાંભળો. મનુષ્ય અવતાર મળવો બહુ દુર્લભ છે. અને તમે બધા કયો છો કે 84 લાખ અવનીમાં ફેરા મારીને પછી મનુષ્ય અવતાર મળે, આ બધા કહીએ છે આપણે. વિચાર કરો તમે, 84 લાખ અવનીમાં ભટકા હશો, આપણે ભટકા હશું, એમાં કામ કરતા કરતા આપણને અહીંયા જન્મ મળ્યો, કેટલા સમય આપણે કેટલી યોનિમાં ભટકા છો. કઈ ન કરું તો ખાલી એક ફૂટ વિચાર કરજો, અને ઘરે નવરા બેઠા હોય ત્યારે ફળિયામાં બેસજો ટાટા ચાઈએ, અને 84 લાખ એના જેના પજલા તો ભેગા કરજો. ખબર પડશે કેટલું કઠિન છે. ઈશ્વરને મોંઘો અવતાર છે. શિવ બાબતમાં મહર્ષિ વેદવ્યાસ 11મા શ્લોકમાં 23મા શ્લોકમાં બતાવે છે, દુર્લભમ માનુષો દેહો દેહિના ક્ષણ ભંગુર તત્રાપિ દુર્લભમ મન્યે. ઈશ્વરે આ બધું નિર્માણ ક્યારે કરી ચૂક્યો છે, ક્યારે બધું આનું ઘડવૈયું કર્યું છે, ત્યારે બધું કરી બેઠો હશે. આ પૃથ્વીનો આખો ગોળો બનાવ્યો એ ક્યાં ખાડા ખોદવા ગયો હશે, પણ આપણી દ્રષ્ટિ ત્યાં નથી પહોંચતી ને. ભગવાને જે કંઈ આપ્યું છે ને એ માત્ર આપણે બસ જોઈએ, અને ભગવાને બનાવ્યું છે બસ, કેમ બનાવ્યું છે એ જાણવાનો પ્રયત્ન ન કરતા. પણ ઈશ્વરે એની પાછળ કેટલી વસ્તુઓની જરૂર પડી હશે, હવે એની વાત રેવા દો. ગામડાના સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ, ગામનો કુંભાર, એ કુંભાર જ્યારે માટલા બનાવે ત્યારે એ માટલાને બનાવવા માટે કેટલી વસ્તુની જરૂર પડે, પણ આપણને શું દેખાય? માત્ર માટલું. એ માટલાને બનાવવા પાછળના જેટલા પણ પદાર્થો છે એ આપણે ભૂલી જઈએ છીએ, એને આપણે નથી જોઈ શકતા. નહીં તો માટલું બનાવવા માટે કુંભારને માટી ખોદવા જવું હોય તો માટી ખોદવા માટેના સાધનો જોઈ, માટી ભરવા માટેના સાધનો જોઈ, ઘરે લાવવા માટેનું વાહન જોઈ, ઘરે આવીને ચાળવી પડે, ચાળ્યા બાદ એમને ફરી પાછી ત્યાં એને પાણીમાં પલાળવી, એનું ખામણું કરી, એનું પિંડ બનાવી અને ચાકડા ઉપર ચડાવે. ચાકડો એટલો બધો ફરતો હોય, સાથે પેલો પિંડ પણ ફરતો હોય. ચાકડો ફરતો આપણને દેખાશે, પણ ચાકડો કોના દ્વારા ફરે છે ને એ નથી દેખાતું. બે હાથની પેલી લાકડી એ મને નથી દેખાતી કે એના દ્વારા આ ચાકડો ફરી રહ્યો છે. ચાકડો ફરે છે દેખાય, પણ લાકડો એ ટુકડો નથી દેખાતો. ત્યારબાદ એ માટલું બનાવશે, કાચું માટલું મને તમને નહીં ગમે એટલે શું કરશે? નિભાણામાં નાખશે, એને પાકું બનાવશે. છતાં પણ એ પાકું બનેલું માટલું મને તમને નહીં ગમે એટલે રંગ ને રોગાન કરશે, એની ઉપર સારી સારી ભાતો પાડશે. અને પછી એ કુંભાર એક લારીમાં ભરી અને ગામના પાદર આવી અને વેચવા નીકળે. અને જયારે બે પાંચ બેનો માટલું લેવા જાય ત્યારે શું કરો છો બેનો? માટલું ઉપાડીને શું કરો? ટકોરા મારો છો, મારો છો ને, પાકું છે કે નહીં? પેલા કુંભારે આટલી મહેનત કરી છે છતાં પણ
એને આપણે ટકોરા મારી જોઈએ કે આ બરાબર માટલું પાકું છે કે નહીં, તો એક વખત વિચાર કરી જુઓ. ઓલા ઉપરવાળા કુંભારે મારીને તમારી જેવા આટલા માટલા બનાવ્યા, આમાં ક્યાં ટકોરા મારવા જશો? ક્યાં પાડશું ટકોરા? ક્યાં ગયો છે ખાળિયા ખોજવા? એટલે અમારો કવિ લખે છે, પૃથ્વી તણો પીંડો કર્યો રજલા વધો ક્યાંથી હશે, પૃથ્વી તણો પીંડો કર્યો રજલા વધો ક્યાંથી હશે, પૃથ્વી જગત ને ચલાવે છે અને જગત માં જુઓ તો ખરા કેટલી ભાત ભાત ના એને બીબા બનાવ્યા, ભાત ભાત ના બોટા ભર્યા, નત નવા એને વનો બનાવ્યા, નદીઓ બનાવી, સમુદ્ર બનાવ્યા, ચાંદ લગાવ્યા, એટલે કવિને લખવું પડે છે. પણ ભગવાને અલગ અલગ દીવાઓ અલગ અલગ ભાત પાડી અને વળી પાછા બધાને અલગ અલગ કલર પણ આપ્યો. રંગરેજ બેઠો ક્યાં?
આખા જગત ને ચલાવનારો એ કુંભાર બેઠો ક્યાં હશે? સવાર નો સૂર્ય ઉદય થાય એટલે કીડી ને કણ અને હાથી ને મણ દેવા માટે નીકળી જાય. સૂર્ય અસ્ત થાય ત્યારે પેલા કીડી ને કણ ને હાથી ને મણ આપી દે. ભૂખ્યો ઉઠાડે ખરો પણ કોઈ દિવસ ભૂખ્યો સુવાડતો નથી કોઈ. બધાય ને રોજી રોટી આપે કોઈ શેઠ હશે કેવો ક્યાં બેઠો? પણ એટલું યાદ રાખજો, ક્યારેય કોઈથી છેતરાતો નથી અને કોઈ દિવસ કોઈને છેતરતો નથી. આપણને એમ થાય છે કે આપણે ભગવાનને છેતરી દીધો, પણ ના, ભગવાન આપણાથી છેતરાતો નથી અને આપણને ક્યારેય છેતરતો નથી. જેટલું તમારું સત્કર્મ એટલું તમને સુખ, જેટલું તમારું દુષ્કર્મ જેટલું પાપ કર્મ એટલું તમને દુઃખ. કોઈ શેઠ કેવો હશે એટલે કવિ લખે છેતરે નહીં છેતરાયના અબ જો નો આડિયો દિસે. છેતરે નહીં છેતરાયના અબ જો ભગવાન કહે છે જીવાત્મા તારા જીવનમાં જયારે જયારે જે જે વસ્તુની જરૂર છે એ હું આપતો રહીશ, ઉતાવળ ન કરીશ. અને તારી ઉતાવળ હંમેશા મિથ્યા છે. તારી ઉતાવળ મિથ્યા હશે, સમય પેલા કશું જ નહીં મળે. અને આપણે સૂત્રો વાંચીએ છીએ સમયની પહેલા કશું જ કોઈને મળતું નથી. તમારા નસીબમાં છે, સમયાંતરે નસીબમાં છે. પણ જો એ સમયાંતરને તમે પુરુષાર્થ કરવાનું ભૂલી જશો ને તો સમય પણ જતો રહેશે અને ભાગ્યમાં રહેલી વસ્તુઓ પણ જતી રહેશે. માટે યથાર્થ પ્રયત્નો કરતા જ રહો. અને કવિ અંતમાં કહે છે કે તમે આ ભગવાને જે કઈ બનાવ્યું છે એ કેમ બનાવ્યું છે એ જોવાના પ્રયત્ન ન કરતા, પણ ભગવાને બનાવ્યું છે તો માત્ર એને જોઈ અને આનંદ મેળવો. જો એને જાણવા તમે ગયા એમાં તમારી બુદ્ધિનો પ્રયોગ કર્યો તો સાંભળજો પાગલમાં ગણાશો. કારણ તમે પામી નહીં શકો, પાગલ બની જશો. કારણ કે તો ઈશ્વરે નિર્માણ કર્યું છે, પરમાત્માએ નિર્માણ કર્યું છે અને ઈશ્વરનું સર્જન એ ઈશ્વરનું સર્જન જ રહેવાનું. આ જગતનો ગમે તે ધનવાન વ્યક્તિ આવીને કહે કે ભાઈ જેટલા પૈસા જોઈએ છે એટલા લઈ જાઓ, પણ જૂનાગઢમાં જેવો ગિરનાર ઉભો છે એવો ગિરનાર મને ખડકી દો, તાકાત મારી વાત છે. કારણ કે પરમાત્માનું નિર્માણ
અત્યારનું વિજ્ઞાન અત્યારનું સાયન્સ મનુષ્યનું આખું શરીર બનાવશે પણ એમાં પ્રાણ નહીં પૂરી શકે, કારણ એ તો પરમાત્મા જ પૂરી શકે છે. ત્યાં પણ સાયન્સને હાથ જોડી દેવા પડ્યા. ભગવાને કઈક વસ્તુ પોતાના હાથમાં રાખી છે, જો બધી વસ્તુ આપણને આપી હોત ને તો ભગવાનના ફોટાના બદલે આપણા ફોટા હોત, આપણે માનત નહીં ને. માટે ઈશ્વરે આપણને પોતાની પાસે બોલાવવા માટે અમુક વસ્તુ પોતાની પાસે રાખી છે. એટલે અંતમાં કવિ લખે છે એ જાણવા જો વાતની દિલ જંખના જાગી રહી, એ જાણવા જો વાતની દિલ જંખના જાગી રહી, એ જાણવા કોઈ કોઈને મારતું નથી, દરેકને ભગવાન જીવાડે. માટે મિથ્યા અભિમાન ન રાખશો કે પરમાત્મા અમને જીવાડે, પરમાત્મા નહીં હું દીકરાને જીવાડે. માત્ર નિમિત્ત બનાવ્યો છે ભગવાન, ક્યાંય નિમિત્ત બનતો નથી, નિમિત્ત બનાવે છે. માણસ ચાલ્યો જતો હોય ને પગની અંદર કેળાની છાલ આવે, માણસ પડી જાય, મૃત્યુ પામે, શું કે શું કેળાની છાલ આવી અને ભાઈ પડી ગયા, મૃત્યુ થયું. કેળાની છાલ નિમિત્ત બની ગઈ. ભાગવતના વિસ્તારની કથા બતાવે છે. ભાગવતકાર કહે છે ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો, 24 અક્ષરનો એ ગાયત્રી મંત્ર, એનો વિસ્તાર કર્યો એટલે શ્રીમદ ભાગવત બન્યું. 24 ની તત્વોની સાથે ભગવાનને કંઈક ને કંઈક લેવા દેવા. ઘણી બધી જગ્યાએ ભગવાને 24 નો અંક પ્રસન્ન કર્યો છે. તમે જુઓ તો દત્ત મહારાજના ગુરુઓ પણ 24, જૈન સંપ્રદાયના તીર્થકરો પણ 24 બતાવ્યા. આપણી આ પૃથ્વી છે, આ પૃથ્વીને એના તત્વો પણ 24 બતાવ્યા. મારું અને તમારું જે શરીર બન્યું છે એ 24 તત્વોનું છે, એમાં 25મું તત્વ જીવ આવ્યો એટલે 24 તત્વોની કઈ કિંમત થઈ છે.
મારું તમારું શરીર 24 તત્વોનું, 5 તન માત્ર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, આ વિશ્વ થયા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુઓ વધારે ઉમેરી એટલે 24 વસ્તુઓ થઈ. આ 24 વસ્તુઓનું મારું તમારું શરીર દેહ બને છે, પ્રાણ નહીં. અને ત્યારબાદ એમાં પ્રાણ તત્વ પુરાયું એટલે 24 તત્વોની કિંમત થઈ. પ્રાણ નીકળી જાય એટલે 24 તત્વોને આપણે બાળી દઈએ, એને ઘરમાં નથી રાખતા. જૈનના તીર્થકરો 24, દત્ત મહારાજના ગુરુઓ 24, ધરતીની આ પ્રકૃતિના તત્વો 24, ગાયત્રી મંત્રના શબ્દો 24, અને હું ને તમે જે પરમાત્મા શબ્દ બોલીએ એ પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 થાય છે. અહીંથી હું આંકડો આપું, ગણિત તમારે કરવાનું, સરવાળો તમારે કરવાનો, કારણ કે મને ગણિત આવડતું નથી. બીજી વાર જવાબ આપો એ થોડોક જોરથી આપજો, મને કાનનું કાતું છે. પરમાત્મા શબ્દ મેં તમારી સામે ઉભો રાખી દો, ગુજરાતીમાં પરમાત્મા લખી નાખો, એમાંથી પેલો અક્ષર લઈ લો પ, ભણવા બેસો એટલે ગુજરાતીમાં આપણને પેલા શીખડાવે એમાં 5 કેવો થાય, પ જેવો. માટે શાસ્ત્રકારે એને 5 બતાવ્યા. તો પ અક્ષર એટલે 5, ર અક્ષર એટલે ગુજરાતીમાં બગડો, 5 + 2 કેટલા થયા, કેટલા થયા, 7. ત્યાર પછી માં શબ્દ આવે, પર માં, વડીલોને ખબર હશે એ માં શબ્દ છે ને 4.5 છે, કારણ કે ચોગડો કરી અને ઉભા બે લીટા કરીએ એટલે 4.5 થતા. આપણે આ પહેલાના વડીલોને પૂછીએ એટલે એમ 4.5 કરે, અત્યારના ફાસ્ટ જનરેશન ને પૂછીએ કે ભાઈ 4.5 લખો તો શું કે 4.5. હવે પોઈન્ટ આવી ગયો ને, કારણ કે યુગ પરિવર્તન થયો. પણ પેલાના વડીલો આપણા લખતા જે બે ઉભા લીટા કરીને અડધો, તમે 4 લખશો અને પછી બે ઉભા લીટા કરશો એટલે માં શબ્દ પૂરો થઈ જશે. તો બે લીટા છે ને છોડી દો, 4 છે એને 7 + 4 કરી દો, કેટલા થશે, 11. પછી અડધો ત આવ્યો, પર માં ત, ત અડધો છે એ ગુજરાતીનો આઠડો છે. 11 + 8 કરો કેટલા થશે, કેટલા, 19. વળી પાછો માં શબ્દ આવ્યો, એમાંથી અડધો મૂકી દો, 4 ઉમેરી દો, 19 + 4 કરી દો, કેટલા થશે, 23. આગળનો અડધો ને પાછળનો છેલ્લો અડધો બાકી રહ્યા છે, બેને ભેગા કરો એટલે 1 થશે, 23 + 1 કરી દો, કેટલા થશે, 24. શાસ્ત્રકાર કહે છે પરમાત્મા શબ્દનો સરવાળો પણ સાહેબ 24 થાય છે અહીંયા. અને એટલા માટે જ ગાયત્રી ચાલીસામાં લખ્યું, અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. 24 અક્ષરમાં બધું આવી ગયું છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર કર્યો એ શ્રીમદ ભાગવત ધર્મના ચરણ બતાવ્યા. આપણો ધર્મનો ચરણ 4 ચરણનો ધર્મ છે, પણ જેમ જેમ યુગ ગયા ને એમ એમ એક ધર્મનો ચરણ કપાતો ગયો, પગ કપાતો ગયો. સતયુગ હતો ત્યારે ધર્મ આપણો 4 પગે ઉભો હતો. એક યુગ પૂરો થયો, ત્રેતાયુગ આવ્યો એટલે એક પગ કપાયો, 3 પગ ઉપર આપણો ધર્મ ઉભો રહ્યો. વળી પાછો ત્રેતાયુગ પૂર્ણ થયો, દ્વાપર યુગ આવ્યો, વળી પાછો એક ચરણ કપાયું, 2 પગ ઉપર આપણો ધર્મ ઉભો રહ્યો. દ્વાપર યુગ પૂર્ણ થયો, હવે કલયુગ આવ્યો, આ અને કળિયુગમાં એક પગ કપાયો, આપણો ધર્મ એક પગ ઉપર ઉભો છે એટલે ડગમગે છે. આપણો ધર્મ એક પગ ઉપર ઉભો છે એટલા માટે ડગમગી રહ્યો છે. અને ભગવાન શિવના મંદિરે જાય, ત્રણેયનો વ્યવસાય એક સરખો છે, ત્રણેયની મહેનત એક સરખી છે. વ્યવસાય કરે છે જુદા જુદા, પણ વ્યવસાય એક જ અંતર છે. પણ શિવના મંદિરે જનાર વ્યક્તિને જો જરાક પ્રગતિ થઈ જશે ને, એટલે કૃષ્ણના મંદિરે જનાર વ્યક્તિ એમ કહેશે અહીંયા કરતા શિવના મંદિરે ફળ હારું મળે છે, હાલો ન્યા જાય, અહીંયા છોડી ન્યા જશે. જે જગ્યાએ લાભ થતો દેખાશે સાહેબ ત્યાં દોડશે આપણો ધર્મ. આપણી શ્રદ્ધાઓ ડગમગે છે. ભગવાનની માનતાઓ કરશો તમે, કામ નહીં થાય એટલે વળી પાછા બીજે, હવે આમાં ક્યાં કામ થાય છે, બીજે
ભગવાન તો કામ કરવા માટે તૈયાર છે, પણ તમારી શ્રદ્ધામાં કંઈક ભેદ છે. મેં સવારમાં કીધું, તમારી ભક્તિ ભગવાન માટે નિષ્કામ હોવી જોઈએ, નિસ્વાર્થ હોવી જોઈએ. આપણે માનતા એવી જ કરીએ છીએ. જુઓ, કોઈ દિવસ એમ કીધું કે ભગવાન હું આ કામ કરું છું, મારું આ કામ કરી દેજો. આપણે શું કહીએ, ભગવાન મારું આ કામ થઈ જાય તો હું આ કામ કરીશ. કોઈ દિવસ પેલા સામેથી આપણે કર્યું નથી કરવું. અરે બીજી વાત ક્યાં કરવી, એક જ વાત કરો ને. ઘરમાં દુઃખ હોય થોડું ઘણું, ક્યાંક જોર આવીએ અને કોઈક મારી જેવા ભૂદેવ એમ કહે કે તમારે પિતૃ દોષ છે, તમારે નાન બલિ કરવો પડશે. આપણે શું કહીએ, પિતૃ કંઈક દે ને તો અમે નાન બલિ કરીએ. પણ હું તો કહું છું સાહેબ, તમને જે કંઈ આપ્યું છે ને પિતૃની કૃપાથી જ મળ્યું છે સાહેબ. ભુવા પરિવારને આ બધું થયું છે ને તો એના પિતૃના અંતરમાંથી આશીર્વાદ મળ્યા છે કે આપણો મોટો મંડપ બંધાવી શક્યા છે. અને આ ચોકસાઈથી ભાગવતની સાક્ષી કહી શકું કે ભુવા પરિવારના દરેક દિવંગત આત્માઓ આજ સ્વર્ગમાં ગદગદ છાતી ફૂલતી છે કે અમારા દીકરાઓએ ભગવાન ભાગવતને પોતાના આંગણે બોલાવ્યો. આજે અંતરિક્ષમાં ખૂબ આનંદ પામતા હશે કે અમારા આંગણે અમારા વંશજોએ ભગવાનને બોલાવ્યો. ભજન અને ભોજન બે કરાવ્યું સાહેબ, બહુ અઘરું છે. પાંચ મહેમાન ને બે દી હાચવા ને એ બહુ અઘરા છે. આ તો સાત દિવસ સાહેબ કથા મંડપમાં આવે એને જમાડવા છે. આવું આવો નિર્ણય કોનો હોય સાહેબ, એક વાર જોરદાર તાળી બધાવો. એની અંતરની ઉલ્લાસ જુઓ. અને આજ નહીં મુહૂર્ત લીધું ત્યારથી એ બોલે છે કે મારે દાદા કથા સારી કરવી છે. અને જેના સંકલ્પો સારા હોય ને સાહેબ, તો કનૈયો એમ કહે છે કે સારા સંકલ્પો કરો, પૂરા કરવાનું કામ મારું છે, તમે પછી હટી જાજો. અને તમે ભાગવતના આયોજન જોઈ લો. હવે માણસ બીમાર પડે, બહુ સામાન્ય વાત, માણસ બીમાર પડે એને દવાખાને લઈ જાઓ, ડોક્ટર એમ કહે કે આનું ઓપરેશન કરવું પડશે. આપણે ઓપરેશન કરવા માટે તૈયાર થઈએ, ડોક્ટર આપણી પાસે સહી કરાવી દે. આમાં કોઈ પણ જાતની ખામી રહે, કાંઈ થાય, એની જવાબદારી અમારી નથી. ઓપરેશન કર્યા બાદ આની બીમારી પાછી નહીં આવે એ અમારી ખાતરી નથી. અને ઓપરેશન સક્સેસ જ થશે આવું અમે નહીં કહી શકીએ. આવું ડોક્ટર લખી દે છે સર, કદાચ કલાક, દોઢ કલાક કે વધીને બે કલાક ઓપરેશન હાલે એટલે આપણે શું કહીએ, સગા સંબંધીઓ આવે એટલે બે કલાક ઓપરેશન ચાલ્યું, બે કલાક ઓપરેશન ચાલ્યું. આવું આપણો ભાવ અંદરથી નીકળતો હોય કે સામેવાળી વ્યક્તિ સમજી શકે. જો બે કલાક ઓપરેશન ચાલ્યું અને તમે એને મેજર ઓપરેશન કહેતા હો તો સાહેબ આ તો સાત દિવસનું ઓપરેશન છે, આને તમે શું કહીને વર્ણવશો? કલયુગના એ ડોક્ટરોએ કરેલા સાહેબ ઓપરેશનો નિષ્ફળ ગયા છે, પણ સાત દિવસનું આવડું મોટું ઓપરેશન કરેલું એ મારા કનૈયા જેવા ડોક્ટરે પાર પાડી દીધા છે ને એ સફળ થઈ ગયા છે. કારણ કે ડોક્ટર કનૈયો છે. આ બહુ મોટું ઓપરેશન છે, પણ જો શ્રદ્ધા હોય, શ્રદ્ધાને રાખજો, શ્રદ્ધાથી ભગવાનનું રસપાન કરજો, કથાના એક એક પ્રસંગોને તમારી જીવનમાં ઉતારજો. કારણ કે ભાગવતનો એક એક પ્રસંગ વર્તમાન સમયના જીવાત્માઓ સાથે જોડાયેલો છે. બાકી તમને બધાને ખબર છે, કૃષ્ણ જેલમાં જન્મો, નંદ બાબાને ત્યાગ્યો, મોટો થયો, રાક્ષસોને માર્યા, વળી પાછો મથુરામાં આવ્યો, કંસને મારીને રાજગાદી કરી, બધાને ખબર છે. પણ આનો આધ્યાત્મિક અર્થ શું છે? એક એક કથાઓનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો કે કંસને મારશો ને તો જ કનૈયો મથુરામાં આવશે, કંસ મરાશે તો જ કનૈયો મથુરામાં આવશે. આધ્યાત્મિક અર્થ બતાવતા કહે છે શાસ્ત્રકાર કે મારું અને તમારું શરીર એ મથુરા છે. મથુરામાં જ્યાં સુધી કંસ, કંસ એટલે અભિમાન, અભિમાન હશે ત્યાં સુધી કનૈયો નહીં આવે. અભિમાનને મારશો તો કનૈયો તમારી મથુરામાં આવશે. એક એક પ્રસંગો આધ્યાત્મિક અર્થમાં બતાવેલો છે. ભાગવતનો રસ પીજો, ભગવાનને ખૂબ પ્રેમ કરજો. અને હું તો કહું છું કે એક વખત કનૈયા સાથે નાતો બાંધી જુઓ, એક વખત એની સંબંધ બાંધી જુઓ, પછી હું વ્યાસપીઠથી વિશ્વાસ સાથે કહી શકું કે તમે વિશ્વાસથી રાખજો કે તમે કદાચ સંબંધ નહીં રાખી શકો ને તો કઈ નહીં, પણ કનૈયો તમારી હારેનો સંબંધ ક્યારેય નહીં છોડે. તમે એક વખત સંબંધ બાંધી જુઓ, તમે એક વખત ભગવાનને ચાહો,
પણ આપણે ભગવાનને ચાહીએ છીએ કઈક એની પાસેથી ચાહવામાં. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાનને તમે પ્રેમ કરો પણ અપેક્ષાઓ ન રાખો. અને જગતમાં આવ્યા પછી પીવું હોય તો ભાગવતનો રસ પીજો, કારણ ભાગવત એ કલ્પવૃક્ષ છે. અને એટલા માટે ભાગવતકાર લખે છે શું પીવું હોય તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાદ્રવસંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહોરસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક થઈ અને ભાગવતનો રસ પીજો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કહેતા કલ્પવૃક્ષ અને કલ્પવૃક્ષને લાગેલું ફળ એ ભાગવત પરિપક્વ છે અને એમાંય પણ પોપટે ચાંચ મારી છે. સુખદેવજી મહારાજ જેવા જ્ઞાની માણસે અમને ઉઠાવ્યું છે. સુખ કહેતા પોપટ. અને આપણી એક કહેવત છે કે ફળ મીઠું હોય ને તો જ પોપટ એને ખાય. આપણે કહીએ છીએ ને આવું કે ભાઈ આ લઈ લો, આ હુડામાં ખાધેલું છે, આ મીઠું છે, સુખદેવજી જેવા પોપટે આ ફળ ને વેડ્યું છે. નિગમ કલ્પત રોર ગલિતમ ફલમ સુખ મુખાદ રુદ્રવસંયુતમ. સુખદેવજી મહારાજ જેવા જ્ઞાની માણસે આ ફળને વેડી લીધું છે. અને પછી પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કે પીબત ભાગવતમ રસમાલયમ, પીવો હોય તો ભાગવતનો રસ પીજો. તમે કહેશો બધા ભાગવત સાંભળવાની હોય રસ પીવો કેમ, આ કાન રૂપી વાડકીમાં શ્રવણ રૂપી રસ રેડીને પી લેજો. અને ચોક્કસ થી કહો એક વખત ભાગવતનો રસ પીવાઈ જશે ને તો આ સમાજના બધા જ રસો મને તમને તુરા લાગશે. કારણ ભાગવત છે એ જીવન જીવતા શીખડાવે, ભાગવત મળતા શીખડાવે. માટે રસ પીજો. આપણા સમાજમાં કેટલા કેટલા સંતોએ મહર્ષિઓએ વેદમુનિઓએ મને તમને જીવવા માટેના પાસાઓ આપ્યા. એમાં પણ આ કળિયુગમાં પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રીએ સ્વાધ્યાય પરિવાર ચલાવી અને જીવનના પાસાઓ આપ્યા, જીવનના નિયમો બતાવ્યા. મનુષ્ય સવારમાં ઉઠે ને એટલે ઉઠતાની સાથે પોતાનો જમણો હાથ દર્શન કરો. કારણ કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શન. કરાગ્રે વસતે લક્ષ્મી, કર કેતા હાથ અને હાથના આગળના ભાગમાં લક્ષ્મી બિરાજમાન છે, આ લક્ષ્મીનું દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી, કરના છેલ્લાના ભાગમાં સરસ્વતી બિરાજે છે. કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શન. સવારમાં ઉઠતાની સાથે તમારો જમણો હાથ જુઓ, દર્શન કરો લક્ષ્મી સરસ્વતી અને ગોવિંદના. અને આમાંનું કશું ન કરી શકો તો મારી એક પ્રાર્થના છે વડીલો માતાઓ યુવાનો બહેનો બધાને કે જ્યારે રાત્રે સુવો ને ત્યારે નાનો એવો કાચ લઈ અને તમારા ઓશિકા નીચે મૂકજો અને સવારમાં ઉઠો ત્યારે પહેલું વહેલું મોઢું તમે તમારું જોવો. શું કામે? એકદમ રેડી તૈયાર થઈ અને જરા મોઢું થયું હોય, ઉતાવળ હોય, પ્રસંગમાં જવું હોય, ઓફિસ જવું હોય, ગાડી બરાબર કાઢો અને ગામની બહાર પહોંચો. અને જો બરાબર પંચર પડે તો મોઢામાંથી શબ્દો ન નીકળે કે આજ મેં ઉઠતા વેત કોનું મોઢું જોયું હતું. તમારે તમારું જ મોઢું જોઈ લેવું જેથી કરીને આપણે કોઈ બીજાને દોષ ન દેવો. શાસ્ત્રકારો અને સાહિત્યકારો નથી કહેતા કે માણસ જાતો હોય અને બરાબર મીંદડી આડી પડે એટલે નથી કહેતા ઓહ મીંદડી આડી પડી, એ નહીં કહેતી હોય. બધાના નસીબ હોય, બધાના નસીબ ઉઠતાની સાથે ધરતી પર પગ મૂકો ત્યારે પેલા મા પૃથ્વીને વંદન કરો. કારણ એક કણ વાવો અને માંથી અનેક ગણો કરીને આપે છે તમને એ જનેતા છે, એને વંદન કરવો.
समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे हे मां हूं तारा पर मारो पग पधराव छु मने माफ करजो अने जरे स्नान करवा बेसो त्यारे तीर्थना देवताओं याद करजो जेटली नदीओना नाम आवड़े छे नदीओना नाम लो गंगा सिंधु सरस्वती यमुना नर्मदा तापी तमने जे पण नदीओना नाम आवड़े छे तापीओना ए नदीओना नाम लो तीर्थोना स्नान कर्या बराबर नो फल मळशे पण आपणे तो अत्यारे बाथरूम सिंगर वधी गया ने उभू न रहेवाय જીવનમાં કઈક નિયમ બનાવજો કારણ પરમાત્માએ મને તમને અવતાર આપ્યો છે તેરી મહેરબાની કા બોજ હે ઇતના હે ભગવાન તારી મહેરબાનીનો બોજ કેટલો મારા માથા ઉપર છે કે મેં ઉઠાવવા માટે તેમ કાબિલ નથી ઈશ્વરે મને તમને મનુષ્ય અવતાર આપ્યો અને એ મનુષ્ય અવતાર આમનું વ્યર્થ નવ્યો જાય એ માટે કઈ કૃતાર્થ કરી લેજો નેમિષણની ભૂમિમાં શુનકાદિક ઋષિમુનિઓ સુત નામના પુરાણને 6 પ્રશ્નો કરે બાપજી એક કામ કરો પહેલા તો અમને એ કહો શાસ્ત્રનો સાર શું છે બીજી વાત શ્રેય એટલે શું ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિ કેમ કરવી ચોથો પ્રશ્ન ભગવાન રાજા બનીને આવ્યા એનું પ્રયોજન શું હતું પાંચમો પ્રશ્ન ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી એ કથા સમજાવો અને છેલ્લો પ્રશ્ન અમારો એ છે કે જ્યારે ભગવાન સ્વધામગમન થયા આ ધરતી પર ભગવાન નથી રહ્યા ત્યારે અનાવતાર દશાની અંદર આ ધર્મ આ જીવાત્મા કોના શરણે ગયો આ મને બતાવો આ છ પ્રશ્નોનો જવાબ દેવા માટે થઈ અને સુત નામના પુરાણી શ્રીમદ ભાગવતની કથાઓને જે વર્ણવે એ ભાગવતની કથા હવે પછીના સત્રમાં એટલે કે બપોરે 3:15 કલાકે ફરી પાછા મળશું ભગવચર્ચા માટે આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપીએ સૌ સાથે મળી અને મારા હરિના નામનો ઘોષ કરીએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલી વૃંદાવન વિહારી લાલ કી જય ભાગવત ભગવાન કી જય જય આજ રાજસ્થાન પ્રથમ સત્રને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતી મહારાજના ચરણોમાં મારા માતપિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધરેલા વડીલ માતપિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બપોર પછી 3:15 કલાકે ફરી પાછા મળીશું આવો કથા મંડપમાંથી કોઈ ઉભા ન થશો સૌપ્રથમ જે મહાપ્રસાદ લેવા જવો છે એ મારા કનૈયાને જમાડીએ ભુવા પરિવારના આંગણેને ઢૂંઢિયા પી પડ્યા વૃંદાવન ધામે કનૈયો જ્યારે ભોજન માટે આવ્યો છે તો ભાવથી કનૈયાને જમાડીએ બિરાજો બાજો ઝઢાળીને જમો મારા પ્રેમની થાળી રે 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 પાસરે પાસના મેવા બનાવ્યા પૂરીને પકવા પાસરે પાસના મેવા બનાવ્યા
Rama 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 Sita Rama Rama